બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે હવે આરોગ્ય વિભાગે નવો અભિગમ અપનાવ્યો છે અને સંક્રમણને અટકાવવા માટે લોકો જાગૃત બને તે માટે આજે ડીસા ખાતે આરોગ્ય વિભાગે રહેણાંક સોસાયટીના આગેવાન સાથે બેઠક કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને લઈ આજે આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં કોરોના વાયરસની જાગૃતિ લાવવા માટે ડીસા ખાતે રહેણાંક વિસ્તારના આગેવાનોને બોલાવીને એક બેઠક યોજી હતી. ડીસાના લાયન્સ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં બોલાવવામાં આવેલા રહેણાંક વિસ્તારના આગેવાનોને આજે જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી કોરોના વાયરસથી બચવા માટે કયા ત્રણ મુદ્દા પર ખાસ ધ્યાન રાખવું તે અંગે સમજણ આપી હતી. આ ઉપરાંત કોરોના વાયરસને લોકોમાં રહેલી અસમંજસની સ્થિતિને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલમાં ડીસામાં કોરોનાની સંખ્યામાં વધારો થતાં આજે ડીસા તાલુકાની સિટીની જે તમામ સોસાયટીઓ હતી તે સોસાયટીઓના પ્રમુખશ્રીઓની મિટિંગ રાખેલી હતી. પ્રમુખશ્રીઓની મિટિંગમાં અમે તેમને સમજણ આપી કે કોરોના વાયરસ જ્યારે WHOની ગાઈડલાઇન છે કે ભાઈ માસ્ક ફરજિયાત રાખો, સોશિયલ ડિસ્ટન્સ રાખો અને કોઈપણ વસ્તુને અડાતો તરત હાથ ધોઈ નાખવાના, ત્રણની ગાઈડલાઇનનો તમે ફરજિયાત અમલ કરો તો આપણે કોરોના વાયરસથી બચી શકીએ છીએ. તે સખત ગાઈડલાઇનનો ઉપયોગ તેમની સોસાયટીના દરેકે દરેક ઘરમાં અને દરેકે દરેક વ્યક્તિનો અમલ કરે તે માટે તમામ પ્રમુખશ્રીઓને જવાબદારી સોંપી અને સાથે સાથે તે પણ સમજણ આપી કે કોરોના વાયરસ આપણામાં પ્રવેશે ન તે માટે આપણે ઇમ્યુનિટી ડેવલપ કરવી પડે અને ઇમ્યુનિટી માટે તમારે શુદ્ધ ઓક્સિજન લેવાનો, યોગા કરવાના, સવારે લીંબુનો શરબત પીવાનો, ગરમ પાણી કરીને શરબત પીવાનો અને સાથે સાથે હોમિયોપેથિક આયુર્વેદિક દવા લેવાની તે પણ સમજણ આપી. કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું હોવાના લીધે હવે લોકોને જાગૃત કરવા જરૂરી બની ગયા છે. ત્યારે આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રહેણાંક વિસ્તારના આગેવાનો સાથે બેઠક યોજીને કોરોના વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવતા લોકોને પણ કોરોના વિશે સારી એવી સમજણ મળી રહેતા સ્થાનિક લોકોએ પણ આરોગ્ય વિભાગની કામગીરીને આભાર વ્યક્ત કર્યો હતો. આજે આરોગ્ય વિભાગ દ્વારા ડીસાના લાયન્સ હોલની અંદર ડીસાની સોસાયટીઓના પ્રમુખોની એક મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં ડૉક્ટર સાહેબ અલિયાણી સાહેબે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. એનાથી બચવાના શું શું ઉપાયો છે એ બતાવ્યા, એનાથી કઈ રીતે બચી શકાય એ જાણકારી આપી. એ જાણકારી અમને બધાને ખૂબ ઉપયોગી થશે અને અમે પણ અમારા વોર્ડમાં જઈ, અમારી સોસાયટીઓમાં જઈ અને આની જાણકારી લોકોમાં ફેલાવીશું. કોરોના વિરુદ્ધ લડવાની એક જાગૃતિ આવે એવો એક સરસ પ્રયાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં સંક્રમણને અટકાવવાના બદલે વધી રહ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગનો આ પ્રયાસ આગામી સમયમાં કેટલો કારગર નીવડે છે તે જોવું રહ્યું.